તારીખ 2 નવેમ્બર, આજનો દિન મહિમા, જ્યોર્જ બુલ. ગણિતીય સ્વરૂપે તત્વજ્ઞાન રજૂ કરનાર પ્રથમ ગણિતશાસ્ત્રી જ્યોર્જ બુલનો જન્મ તારીખ 2 નવેમ્બર 1815ના રોજ ઇંગ્લેન્ડના લિંકન શહેરમાં થયો હતો. પારિવારિક ગરીબીને કારણે જ્યોર્જને સારું શિક્ષણ ન મળ્યું. તેમ છતાં 12 વર્ષની વયે ગ્રીક અને લેટિન ભાષા શીખી લીધી. આગળ શિક્ષણ મેળવવાને બદલે એમણે હવે બાળકોને શિક્ષણ આપવાનું શરૂ કર્યું. ગણિતના પાઠ્યપુસ્તકોની રચના એને અસંગત લાગી, એટલે જ્યોર્જ આબેલ અને ગાલવાના પુસ્તકો વાંચ્યા અને એનો અભ્યાસ કર્યો. બુલે ગણિતના ક્ષેત્રે એક મહત્વપૂર્ણ શોધ કર્યો અને આ શોધ એટલે નિશ્ચરોનો ગણિતીય સિદ્ધાંત. કોઈ પણ યુનિવર્સિટીમાં અભ્યાસ ન કર્યો હોવા છતાં આયર્લેન્ડમાં કોર્ક યુનિવર્સિટીમાં ઈસવીસન 1849માં તેઓ ગણિતના પ્રાધ્યાપક તરીકે જોડાયા. ત્યારબાદ ધ લોઝ ઓફ થોટ, એટલે કે ચિંતનનો સિદ્ધાંત, આ કૃતિ દ્વારા બુલના પ્રયાસોથી તર્કશાસ્ત્ર સૌ પ્રથમ વખત ગણિતના રાજ દરબારમાં પ્રવેશ્યું. Today, everything relies on mathematics. Our desktop computers, our mobile phones, TV, transport, any household appliance, even streetlights. Anything that uses an electrical circuit relies on a concept known as Boolean logic. આજે બુલિય બીજગણિતનો ઉપયોગ આધુનિક ડિજિટલમાં કરવામાં આવે છે. ઈસવીસન 1864માં 49 વર્ષની વયે ન્યુમોનિયામાં પટકાઈ પડવાથી આ ગણિતશાસ્ત્રીનું અવસાન થયું. તત્કાલીન સમયના તર્કશાસ્ત્રીઓ બુલના કાર્યને સંદેહાત્મક દૃષ્ટિએ જોયું, પરંતુ આજે બુલિય તર્કશાસ્ત્ર આધુનિક ગણિત ઇલેક્ટ્રોનિક કોમ્પ્યુટરની ગણના પદ્ધતિ માટે આધારસ્તંભ બની જવા પામેલ છે.